બાળકો કેમ છો? મેડમ, અગાઉના પીરિયડમાં લેસન નંબર 16 ક્વેશ્ચન નંબર 3 પૂરો કર્યો, જે તમારે બધાને ગ્રામર બુકમાં લખાઈ ગયો હશે. હવે આજે આપણે ગ્રામર બુકમાં લેસન નંબર 16 લખીએ. લેસન નંબર 16 એક્શન વર્ડ્સ. હવે અહીંયા જે રીતે લખ્યું છે એ જ પ્રમાણે તમારે તમારી CWમાં સારા અક્ષરે લખવાનું છે. લખીએ. નંબર 1, ઓપન યોર બુક્સ. તમારી બુક ખોલો. બીજું, સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે ઊભા થાઓ. ત્રીજું, વોશ યોર હેન્ડ. તમારા હાથ ધો. ઉપરના વાક્યમાં ઓપન, સ્ટેન્ડ અને વોશ જેવા શબ્દ તમે એ ક્રિયા કરી રહ્યા છો તે દર્શાવે છે, જેને ક્રિયાપદો અથવા એક્શન વર્ડ કહેવાય. હવે તમે જે ક્રિયા કરી રહ્યા છો તેને શું કહેવાય? ક્રિયાપદો અથવા તો એક્શન વર્ડ કહેવાય. અહીંયા ઓપન, સ્ટેન્ડ અને વોશ છે એ એક ક્રિયા છે, એક્શન છે. હવે તે લખાઈ ગયા પછી તમારે પાર્ટ પાડવાનો છે 3, જેમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. અહીંયા કેટલાક એક્શન વર્ડ છે જે તમારે લખવાના છે. પહેલા સ્પેલિંગ છે સિંગ. સિંગનો સ્પેલિંગ શું થશે? SING. સિંગ એટલે ગાવું. પછીનો સ્પેલિંગ છે ડ્રિંક. DRINK. ડ્રિંક એટલે પીવું. પછીનો સ્પેલિંગ છે રિંગ. RING. રિંગ એટલે વગાડવું. તેના પછી છે સે. SAY. સે એટલે કહેવું. સામેના પેજ પર જોઈએ. તેના પછીનો સ્પેલિંગ છે ડ્રાઈવ. DRIVE. ડ્રાઈવ એટલે ચલાવવું. તેના પછીનો સ્પેલિંગ છે ગો. GO. ગો એટલે જવું. પછીનો સ્પેલિંગ છે ઓપન. OPEN. ઓપન એટલે ખોલવો. પછીનો સ્પેલિંગ છે સીટ. SIT. સીટ એટલે બેસવું. પછીનો સ્પેલિંગ છે વોક. WALK. વોક એટલે ચાલવું. પછીનો સ્પેલિંગ છે કલર. COLOUR. કલર એટલે રંગવું. તેના પછીનો સ્પેલિંગ છે બ્રશ. BRUSH. બ્રશ એટલે બ્રશ. પછીનો સ્પેલિંગ છે સ્ટેન્ડ. STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. પછીનો સ્પેલિંગ છે વોશ. WASH. વોશ એટલે સાફ કરવું અથવા તો ધોવું. આ સ્પેલિંગ લખાઈ ગયા. હવે નીચે સૂચના આપવાની છે. કાઉન્ટ્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અને કાઉન્ટ્સ છે એ તમારે લખવાના છે. ગ્રામર બુક ક્વેશ્ચન નંબર 1માં જે ઉપર તમને બોક્સ આપેલું છે તે બધા કાઉન્ટ્સ તમારે પહેલાં લખવાના છે, પછી જ ખાલી જગ્યા લખવાની છે. ક્વેશ્ચન નંબર 1 પૂરો થઈ ગયા પછી એક સૂચના આપવાની છે. જ્યારે કોઈ કામ કરવાની ના પાડવી હોય ત્યારે નકાર વાક્યો ડોન્ટ વડે બને છે. દાખલા તરીકે ડોન્ટ મેક નોઇઝ, અવાજ કરશો નહીં. એ સૂચના આપી દીધા પછી ક્વેશ્ચન નંબર 2નું હેડિંગ આપવાનું છે. ક્વેશ્ચન નંબર 2, કાઉન્ટ્સનો ઉપયોગ કરી નીચેના વાક્યને નકાર બનાવો. એ સૂચના આપ્યા પછી તમારે ક્વેશ્ચન નંબર 2 આ પ્રમાણે લખવાનું છે. ક્વેશ્ચન નંબર 2 પૂરો થઈ ગયા પછી
એક સૂચના આપવાની છે ક્વેશ્ચન નંબર 3 માટે. લીટી દોરેલા શબ્દોની જગ્યા પર કૌંસના શબ્દ લખી નકાર વાક્ય બનાવો. પછી ક્વેશ્ચન નંબર 3 તમારે આ રીતે લખવાનું છે. પહેલાં સેન્ટેન્સ લખવાનું છે, બાજુમાં તેના કૌંસ લખવાના છે, અને જેની નીચે લીટી હોય તેની નીચે લીટી કરીને આ પ્રમાણે લખવાનું છે. અહીંયા હોમવર્કમાં તમારે ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 CEE ની બુકમાં આ પ્રમાણે પૂરું કરવાનું રહેશે. ક્વેશ્ચન 3 પૂરું થઈ જાય પછી લેસન નંબર 16 CEE ની બુકમાં પૂરું, જે તમારે બધાને પણ પૂરું કરવા રહેશે. દરેકે સારા અક્ષરે લખવાનું છે અને લેસન નંબર 16 પૂરો કરવાનો છે.